આપણે ઇન્ટરનેટ પર ઘણી બધી વેબસાઇટનો ઉપયોગ કરીએ છીએ, પણ શું તમે જાણો છો એ વેબસાઇટ કેવી રીતના બને છે અને તે માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? જવાબ છે HTML. HTMLનો ઉપયોગ વેબ પેજ કે વેબસાઇટ બનાવવા માટે થાય છે. HTMLને સમજતા પહેલાં તેની સાથે જોડાયેલા કેટલાક શબ્દોનો પરિચય મેળવીએ. વેબસાઇટ એટલે શું? વેબ પેજના સમૂહને વેબસાઇટ કહેવામાં આવે છે. તો વેબ પેજ એટલે શું? એક પાનામાં રહેલી માહિતીને વેબ પેજ કહેવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે amazon.in નામની વેબસાઇટ છે. અહીંયા અલગ અલગ વેબ પેજીસ આવેલા છે જે એકબીજા સાથે જોડાયેલા છે. હવે અહીંયા જો હું મોબાઈલ ઉપર ક્લિક કરું તો અહીંયા તમે જોઈ શકો છો કે એક અલગ પેજ ઓપન થાય છે. આ પેજમાં તમને અલગ અલગ પ્રકારની માહિતી જોવા મળે છે, જેમ કે ચિત્ર, લખાણ વગેરે પ્રકારની માહિતી આવેલી છે. મોબાઈલની જેમ જ અહીંયા બીજા ઘણા બધા વેબ પેજીસ જોવા મળે છે, જેમ કે કમ્પ્યુટર, બુક્સ વગેરે. આ બધા જ વેબ પેજીસ એકસાથે મળીને વેબસાઇટ બનાવે છે, જે amazon.in છે. અહીંયા વેબસાઇટ કે વેબ પેજ બનાવવા માટે HTMLનો ઉપયોગ કરવામાં આવે છે. તો HTML એટલે શું? HTMLને હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. HTMLમાં અલગ અલગ પ્રકારના ટેગનો ઉપયોગ કરીને વેબ પેજ કે વેબસાઇટ બનાવવામાં આવે છે. તો ચાલો હવે જોઈએ HTML ટેગ એટલે શું. કોણીય કૌંસ દ્વારા બંધાયેલા શબ્દો અથવા અક્ષરોને ટેગ કહેવામાં આવે છે. દાખલા તરીકે HTML, હેડ, BR, ફોન્ટ આ બધા ટેગના ઉદાહરણ છે. ટેગના મુખ્યત્વે બે પ્રકાર છે, પેર ટેગ અને અનપેર ટેગ. પેર ટેગને કન્ટેનર ટેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પેર ટેગ હંમેશા ફોરવર્ડ સ્લેશ દ્વારા અનુસરવામાં આવે છે. તેનું ઉદાહરણ છે HTML અને /HTML. ચાલો હવે જોઈએ અનપેર ટેગ. અનપેર ટેગને એમ્પ્ટી ટેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનપેર ટેગને બંધ કરવાની જરૂર હોતી નથી, જેમ કે BR, HR આ અનપેર ટેગ છે. HTMLના પ્રોગ્રામ લખવા માટે ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ થાય છે, જેમ કે નોટપેડ. અને વેબ પેજ જોવા માટે આપણે બ્રાઉઝરનો ઉપયોગ કરીએ છીએ. ક્રોમ અને ઇન્ટરનેટ એક્સપ્લોરર એ વેબ પેજ જોવા માટે ઉપયોગી છે. ચાલો હવે વેબ પેજ બનાવતા શીખીએ. સૌથી પહેલાં આપણે નોટપેડ ઓપન કરવું પડશે, તો તેના માટે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો. ત્યારબાદ ઓલ પ્રોગ્રામ્સ પર, એસેસરીઝ પર ક્લિક કરો અને ત્યારબાદ નોટપેડ. અહીંયા તમે જોઈ શકો છો કે નોટપેડ ફાઇલ ઓપન થઈ ગઈ છે. હંમેશા યાદ રાખો કે HTML પ્રોગ્રામ લખવા માટે કોણીય કૌંસનો ઉપયોગ થાય છે. આ ખુલ્લો કોણીય કૌંસ છે અને આ બંધ કોણીય કૌંસ છે. હવે તેમાં સૌથી પહેલાં HTML લખીશું. તો અહીંયા મેં લખ્યું HTML. હવે બે કોણીય કૌંસની વચ્ચે આપણે /HTML લખીશું. HTMLને ઓપનિંગ ટેગ કહેવામાં આવે છે અને /HTMLને ક્લોઝિંગ ટેગ કહેવામાં આવે છે. ચાલો હવે આ બંનેની વચ્ચે આપણે બીજા અમુક ટેગ લખીએ. તો સૌથી પહેલાં હું અહીંયા એન્ટર આપીશ. સો હું અહીંયાથી એન્ટર આપું રહી છું. અને હવે HTML અને /HTMLની વચ્ચે આપણે કોણીય કૌંસમાં ટેગ લખીશું હેડ. તો અહીંયા હું લખું છું કોણીય કૌંસની અંદર હેડ, અને તરત જ હું તેને એન્ટર આપીને ક્લોઝ કરી દઈશ, એટલે કે /હેડ. અહીંયા તમે જોઈ શકો છો મેં હેડ અને /હેડ લખી કાઢ્યું છે. હવે હેડ અને /હેડમાં હેડ એ ઓપનિંગ ટેગ છે અને /હેડ એ ક્લોઝિંગ ટેગ છે. હવે આ બંનેની વચ્ચે આપણે ટાઇટલ ટેગ લખીશું. સો અહીંયા હું લખું છું ટાઇટલ અને અહીંયા હું લખું છું /ટાઇટલ. તો હવે ટાઇટલ અને /ટાઇટલમાં ટાઇટલ એ ઓપનિંગ ટેગ અને /ટાઇટલ એ ક્લોઝિંગ ટેગ છે. હવે ટાઇટલ અને /ટાઇટલની વચ્ચે આપણે જે વેબ પેજનું ટાઇટલ આપવું છે તે અહીંયા લખીશું. વેબ પેજનું ટાઇટલ એટલે કે વેબ પેજનું મથાળું. આપણે જે વેબ પેજનું મથાળું આપવા માંગતા હોય એ અહીંયા લખવાનું HTML અને /HTMLની વચ્ચે. તો અહીંયા હું લખું છું સાયબર માસ્ટર. તો અહીંયા હું લખું છું સાયબર અને માસ્ટર. તો હવે આ સાયબર માસ્ટર ક્યાં દેખાશે? આ સાયબર માસ્ટર તમને વેબ પેજના મથાળા તરીકે દેખાશે. તો ચાલો હવે બોડી ટેગ લખીએ. તો અહીંયા હું લખું છું બોડી અને અહીંયા હું એન્ટર આપીને અહીંયા હું લખું છું /બોડી. હવે તમે અહીંયા બોડી અને /બોડીની વચ્ચે જે કાંઈ પણ લખશો એ તમને વેબ પેજની માહિતી તરીકે દર્શાવશે. હંમેશા એક ટેવ પાડો કે જ્યારે તમે ટેગ ઓપન કરો તરત જ તેને ક્લોઝ કરી દો, જેથી તમે એને ભૂલી ના જાઓ. તો અહીંયા હવે હું બોડી અને /બોડીની વચ્ચે હું લખીશ હેલો માસ્ટર્સ. તો અહીંયા હું સ્પેસ આપું છું અને અહીંયા લખું છું હેલો માસ્ટર્સ અને અહીંયા હું એન્ટર આપીને લખું છું વેલકમ ટુ
my channel. ओके okay, my channel. तो चलो હવે જોઈએ આ વેબ પેજ પર કેવું દેખાશે. તો તેના માટે ફાઇલ મેનુમાં, તો અહીંયાથી હું ફાઇલ મેનુ પર ક્લિક કરીશ અહીંયા, અને ધેન સેવ પર ક્લિક કરીશ. અહીંયા તમે જોઈ શકો છો કે ડાબી સાઈડ તમારે જ્યાં એને સેવ કરવું છે ત્યાં તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. મારે અહીંયા ડેસ્કટોપ પર સેવ કરવું છે તો હું અહીંયાથી ડેસ્કટોપ સિલેક્ટ કરીશ. અને હવે અહીંયા હું ફાઇલ નેમ આપીશ. ફાઇલ નેમ એટલે ફાઇલનું નામ. અહીંયા હું ફાઇલ નેમ આપું છું 1.html. .html એ HTML ફાઇલનું એક્સટેન્શન છે. .html વગર તમારી ફાઇલ વેબ પેજ તરીકે પ્રદર્શિત નહીં થાય, તો તમારે .html આપવું જ જરૂરી છે. તમે ફાઇલને કોઈ પણ નામે સેવ કરી શકો છો, પણ .html આપવું જરૂરી છે. તો ચાલો હવે આને સેવ કરીએ. તો અહીંયા હું સેવ ઉપર ક્લિક કરું છું અને અહીંયા મારો પ્રોગ્રામ સેવ થઈ ગયો છે. તો આને ક્લોઝ કરીએ અને અહીંયા તમે જોઈ શકો છો મારું આઉટપુટ આવી ગયું છે. તો એના પર ડબલ ક્લિક કરું છું હું. સૌથી પહેલાં હું નોટપેડ ફાઇલ ઓપન કરું છું જેથી આપણે આ બંનેને સરખાવી શકીએ અને જોઈ શકીએ કે કયો ટેગ ક્યાં આગળ દેખાય છે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે જે કાંઈ પણ મેં ટાઇટલ અને સ્લેશ ટાઇટલની વચ્ચે લખ્યું છે એ મને ક્યાં જોવા મળે છે, વેબ પેજના મથાળા તરીકે. અને મેં જે નામથી ફાઇલને સેવ કરી હતી દેટ ઇઝ 1.html એ મને ક્યાં જોવા મળે છે, ટાઇટલ બારમાં. ક્યાંના? નોટપેડના ટાઇટલ બારમાં મને જોવા મળે છે. એટલે કે જે કાંઈ પણ તમે ટાઇટલ અને સ્લેશ ટાઇટલ ટેગની વચ્ચે લખશો એ તમને ક્યાં જોવા મળશે, વેબ પેજના મથાળા તરીકે. અહીંયા અહીંયા તમે જોઈ શકો છો સાયબર માસ્ટર અહીંયા તમે લખેલું છે. હવે આપણે જોઈએ બોડી ટેગ. તો અહીંયા તમે જોઈ શકો છો, ઓકે મને નીચે લઈ જવા દો પહેલાં, બોડી અને સ્લેશ બોડીની વચ્ચે, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો બોડી અને સ્લેશ બોડી, આ બેની વચ્ચે મેં જે કાંઈ પણ લખ્યું છે, એટલે કે અહીંયા બે લાઈન મેં લખી છે, હેલો માસ્ટર્સ વેલકમ ટુ માય ચેનલ. તો હવે આ બે લાઈન તમને ક્યાં આગળ જોવા મળે છે, તો વેબ પેજના માહિતી તરીકે. અહીંયા તમે જોઈ શકો છો વેબ પેજની માહિતી તરીકે અહીંયા તમને દેખાય છે, હેલો માસ્ટર્સ વેલકમ ટુ માય ચેનલ તમને અહીંયા દેખાય છે. તો તમે જે કાંઈ પણ બોડી ટેગની વચ્ચે લખશો એ તમને ક્યાં દેખાશે, વેબ પેજની માહિતી તરીકે. હવે આવતા વિડીયોમાં આપણે શીખીશું કે જેમ તમે નોટપેડ ફાઇલમાં જોઈ શકો છો કે બંને લાઇન અલગ અલગ લખી છે મેં, પણ અહીંયા વેબ પેજમાં બંને સળંગ દેખાય છે. તો આવતા વિડીયોમાં આપણે જોઈશું કે આ બે લાઇનને અલગ અલગ કેવી રીતના લખવી અને બીજા વિવિધ ટેગનો ઉપયોગ શીખીશું. તો આજના વિડીયો માટે બસ આટલું જ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. હેપી લર્નિંગ. આવજો.